આપની હાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક રાજકોટ. ગઈકાલે ભાજપના ઉમેદવાર શ્રી લાખાભાઈ સાગઠિયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મવડી ચોકડી બાલાજી હોલ પાસે આ કાર્યાલય ગઈકાલથી ધમધમતું થઈ ગયું છે. કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે અસંખ્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આરંભથી જ શ્રી લાખાભાઈ ડોર ટુ ડોર લોકસંપર્ક કરવાના છે અને તેમના પોતાના મત વિસ્તારમાં પણ બીજા કાર્યાલયો ખુલશે. આ ઉદઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, તાલુકા પંચાયતના પ્રમુખ કોકુભા જાડેજા, મેયર શ્રી ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બોરીચા, ભરતસિંહ જાડેજા, ભીખાભાઈ વસોયા તેમજ ભાજપના કોર્પોરેટર્સ કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા અને શ્રી લાખાભાઈ જંગી બહુમતીથી જીતશે તેવો કાર્યકર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, આશા અને ઉમેદ વ્યક્ત કર્યા હતા. તેમણે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે વાતચીત કરતા વધુ વિગતો જણાવી હતી. અહેવાલ લલિત વ્યાસ. કાન ગોતવા જવું હોય તો આમ છેક થોરાળામાં જવું પડે, તો કાન આમેળવો હોય તો પણ મુશ્કેલી થાય. એવા ઉમેદવારો જ્યારે કોંગ્રેસે આપ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણા સ્થાનિક ઉમેદવાર લાખાભાઈ છે એ લાખાભાઈને આપણે વિજયી બનાવવાના છે. પણ મિત્રો, આપણે ફક્ત વિજયથી સંતોષ નથી, આપણે તો આપણું બુથ જીતવું છે અને બુથ જીતવા માટે પ્રયત્ન કરવો છે. એકવાર આ કોંગ્રેસને ઉખેડીને ફેંકી દો પછી કોઈની તાકાત નથી કે આ જે વિજય રથ છે, આ જે ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે, આજે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ પ્રગતિને કોઈ રોકી શકે. આપણે વ્યક્તિલક્ષી કામ નથી કરતા, આપણે પાર્ટીલક્ષી કામ કરીએ છીએ, આપણે ભારત માતા માટે કામ કરીએ છીએ. આપણે દરેક વ્યક્તિ જે કાર્યકર્તા છે એ હંમેશા ભારત માતા કી જય બોલે છે, એટલે ભારત માતા માટે કામ કરે છે. મધ્યસ્થ કાર્યાલયમાં કાર્યાલયના ઉદઘાટનમાં ઉપસ્થિત રાજકોટના લોકો હોય, બધા સક્ષમ હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ટિકિટ માગવાનો એનો હક છે, પરંતુ જ્યારે આ પાર્ટીની એક પ્રણાલિકા છે કે જ્યારે ઉમેદવાર ડિક્લેર થઈ જાય ત્યારે આપણે પોતે લડી છીએ. અહીંનો એક એક કાર્યકર્તા એ લાખાભાઈ સાગઠિયા છે. આપણને કોઈ રીતે હારવું પરવડે નહીં. કોર્પોરેશનની ચૂંટણીમાં આપણે થોડીક સીટો ગુમાવી એનો બદલો વ્યાસ સહિત આપણે આ ચૂંટણીમાં લેવો પડે. તો મને આજે રાજકોટ 71 ગ્રામ્યના મધ્ય કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે અને આવતીકાલથી ઘરે ઘરે સંપર્ક કરી અને શ્રી ગણેશ કરવાના છે. રાજકોટ સિટીના 4 વોર્ડ છે, 4000 વોર્ડમાં કાર્યાલય ખોલવાના છે અને અમારે 3 તાલુકા આવે છે, લોધિકા, કોટડા અને રાજકોટ, ત્રણેય તાલુકામાં એક એક કાર્યાલય ખોલવાના છે. પ્રસારનો મુદ્દો ઘરે ઘરે સંપર્ક કરવાનો છે. ત્યાર પછી રાજકોટ સિટીનો થઈ ગયા પછી 4 દિવસનો રાજકોટ છે, પછી 3-3 દિવસ ત્રણેય તાલુકામાં છે. લોધિકાના 3 દિવસ છે, રાજકોટના 3 દિવસ છે અને કોટડાના 3 દિવસ છે. ના, એવું તો કાંઈ લાગતું નથી, પણ લોકો અત્યારે જે મારે લોકચાહના, હું ગ્રામ્ય વિસ્તારમાંથી જાઉં છું એટલે લોકોની લોકચાહના હિસાબે કોઈ ફેક્ટર નહીં લાગે. મને જીતવાની આશા 20-25 હજાર મતથી હું જીતીશ એવો વિશ્વાસ છે અને લોકોનો પ્રેમ છે એ જોઈને જ.